આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ સંધિ વ્યાકરણમાં એક સંસ્થાનો એકમ ગુજરાતી વ્યાકરણમાં અને આ સંધિ છે એના જે નિયમો છે એ નિયમોને આધારે આપણે સંધિને જોડતા અને છોડતા શીખવાની છે તો મારા આ સંધિના લગભગ ત્રીજા કે ચોથા લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ત્રણ વિડિયો લેક્ચર છે સ્વર સંધિના બિના છે અને વ્યંજન સંધિના બીજા વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને જો તમે હજી સુધી પણ સરળતાથી સંધિ શીખવા માટે આગલા વિડિયો લેક્ચર ન જોયા હોય તો જરૂરથી એને જુઓ અને ત્યાર પછી આ વિડિયો લેક્ચર પર આવો અને તમને આગામી પૂછે પાક્કા થઈ જાય અને ત્યાર પછી અહીં સુધી આપણે આવીએ તો તમને તકલીફ ન પડે તો વ્યંજન સંધિના આગલા પાંચ નિયમોને આધારે આપણે ભણેલા છીએ હવે પછી દરેક નિયમે દરેક વસ્તુ અલગ અલગ આવે છે એટલે તમારે એક એક નિયમ છે ભણવો પડશે દર બીજી થી ત્રીજી મિનિટે એક અલગ નિયમ આવે છે તો વધારે વાત નહીં કરતા આપણે અભ્યાસ કરીએ જે કન્ટિન્યુઅસ ભણનાર મિત્રો છે એમને ખ્યાલ છે કે હવે આપણે પહોંચ્યા હતા છઠ્ઠા નિયમ પર પાંચ નિયમો બતાવેલા હવે છઠ્ઠા નિયમની વાત કરીએ તો ત વર્ગના વ્યંજન પછી ડ વ્યંજન આવે તો ત વર્ગના બદલે લ મુકાય છે આ તો એક સંબંધ છે વાત છે કે ભાઈ આ ઘરનો કોઈ પણ વ્યક્તિ હોય બરાબર છે આ ઘર એટલે કે તલવા હવે તલવાર એટલે કે કરુણ ઘડિયાળ જે વ્યંજનો છે કરુણ ઘડિયો છે એના અલગ અલગ એક વિભાજન થયા છે તમે નવ માત્રણ માં અભ્યાસ કરી ચુક્યા છો અને વિડિયો લેક્ચર ભણવાની વાત છે એ કરતો નથી એ તમને ડાયરેક્ટલી મળી જશે બરાબર છે એટલે ત વર્ગમાં ત છે ભારે મુખ્ય છે ઘરના એ મોભી છે તલવાર પછી થોડ પછી દરો પછી ધજા અને અંતે સામનાશક આવતો હોય છે ન બરાબર છે તો આ ત વર્ગના કોઈ પણ વ્યંજન છે બરાબર ત હોય થ હોય ત કે ધ એના પછી લ વ્યંજન આવતો હોય તો એને સ્વર પણ છે એટલે આ લ તો આ તલવાર વાળા ઘરના બધા લોકો છે એ વર્ગના તમામ વ્યંજનો છે કે એક તો અમારા કોઈ નથી આવતું નથી અમારે એમાં દખલગીરી કરવી નથી ભાઈ તમે તમને રહેજો તમારે કેમ બીજા કોઈ બદલાવાનું શરૂ થતું પેલા કઈ શ્વાસમાંથી સ્વર ફાટી થઈ ગયા લોકો એમ જેમ નથી તો આ નિયમમાં તલવારના કોઈ પણ વ્યંજન હોય એ વર્ગના બરાબર તલવાર ત વર્ગના કોઈ પણ વ્યંજન પછી લ આવે તો જો માત્ર એક લ જોઈએ આ આર્ય શબ્દ છે તો એ ત વર્ગના વ્યંજનના બદલે લ જ મુકાય છે તો જોશે ઉદાહરણ જોઈએ આપણે તત વત્તા અને તો ત વર્ગના વ્યંજન ના બદલે લ મુકાય છે બરાબર છે તો હવે આ ત છે એનું શું થશે ખોટું છે તત્લીન એવું ક્યાંય કોઈ દિવસ તમને નહીં જોયું આ શબ્દ સાચો તત્લીન
હું નથી થઈ શકે આજે એક ઉદાહરણમાં તો કેમ ખબર પડે બીજું ઉદાહરણ તત સોરી ઉત્વતા લાસ શબ્દ હવે તમે લખી શકો કયો ઉદાહરણ છે ઉત્વતા લાસ એટલે કે ઉલ્લાસ બીજા બધી લોકોને સમજો કે ઉલ્લાસ તમને ડાયરેક્ટ આપી દીધો હોય અને એમ કહે કે સંધિ છોડો આ શબ્દને તમે છૂટો પાડો સંધિના નિયમ હિસાબ્યો તો આપણને ખબર પડશે ના તો ખબર પડત નહીં તો આપણે કેમ ન કરે ખબર છે આને ઉલ્લવતા લાસ આમ લખવા દેશો જે ખરેખર ખોટો છે તો આ વસ્તુ યોગ્ય નથી નિયમને આધારે ઉત્વતા લાસ આ રીતે લખાય બરાબર છે હવે આપણે એવું કીધું તો અહીંયા કે ત વર્ગનો વ્યંજન એટલે માત્ર તલવાર જ નહીં તલવાર થળ દળો ધજા નગાર ત્યાં સુધી તો એક તમને ઉદાહરણ જે આપું ઉદ્વતા લેખ હવે ઉદ્વતા લેખ એટલે એવું કીધું કે ત વર્ગના વ્યંજન પછી આપણને ખાલી એક ત જ અત્યાર સુધી દેખાય બરાબર છે કારણ કે આગલા વિડીયોમાં આપણે સ ભણી ગયા છે એટલે અહીં ત વર્ગના વ્યંજન એમ શબ્દ વાપર્યો છે તો ઉદ છે એ ત વર્ગનો વ્યંજન છે આ વર્ગ છે ને હું તમને પર્સનલી મોકલી આપું છું નહીં તો નવમા ધોરણની ગુજરાતીમાં આઠમા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છે મેં તમને આઠમા ધોરણની ગુજરાતીની પણ વાત કરી છે તો આ આખા એના વ્યંજનનો કોઈ પણ એક અક્ષર હોવો જોઈએ આ એનો અક્ષર છે તો પછી આ દડો છે એમાં આગળ આવતો શુદ્ધ અક્ષર છે તો એના પછી લ આવે છે આઈ હોપ અને જો લ આવતો હોય તો ત વર્ગના વ્યંજનને બદલે લ જ મુકાય છે એટલે આવા પ્રશ્નો લખીશું એમ લખીશું નિયમના આધારે આ ઉદાહરણ લખી લેજો બીજા કોઈ તમને ઉદાહરણ છે આપ યાદ આવતા હોય તમને દસરે હોય તો જરૂરથી યાદી બનાવજો છઠ્ઠા નિયમ પછી આપણે વધીએ આગળ સાતમા નિયમ ઉપર જઈએ થોડું નિયમ છે લાંબો છે ટૂંકમાં શબ્દો વધારે છે બીજું કઈ નથી અવ્યંજન ની પહેલા અવ્યંજન ની પહેલા અનુનાસિક સિવાય ગમે તે વ્યંજન આવે ગમે તે વ્યંજન આવે તો ચોથો વ્યંજન મુકાય છે જ્યારે આગલા વ્યંજન પોતાના વર્ગનો ત્રીજો વ્યંજન બને છે ત્રીજો વ્યંજન બને છે હવે તમને થશે કે આ બધો શું છે બરાબર કઈ મૂંઝાવવાની જરૂર છે નહીં
હવે વાત શું ક્રિયા શરૂ કરતા કે હ વ્યંજનની પહેલા કોઈ અનુનાસિક સિવાય અનુનાસિક એટલે આપણે નજર દેખાતા મેવા ન ણ અને મ બરાબર છે આમ તો ક્રમમાં લખીએ તો ણ ન અને મ હવે એનાથી આગળનો એક વ્યંજન છે આમ તમને જોવા મળતા હોય છે બરાબર છે તો એ પણ એક આપણા અનુનાસિક છે કુલ પાંચ અનુનાસિક છે તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આ વર્ગના વ્યંજનો છે એના વિશેની વિગતો છે મૂકી આપીશ અત્યારે આપણે અભ્યાસ કરીએ કે હ વ્યંજનની પહેલા અનુનાસિક સિવાય કોઈ પણ અનુનાસિક હોય ણ હોય ન હોય કે મ હોય અથવા જે બે છે પેલા પણ હવે આપણે જાણે કે આપણે વાત કરી રહી હોય ને એ માત્ર અહીંયા આવી રીતના વ્યાકરણ ભણવાનું હોય ત્યારે જ કામ આવે છે એ સિવાયનો ગમે તે વ્યંજન હોય આ ત્રણે છે ને અનુનાસિક કહેવાય છે નાકમાંથી નાસિક નાસિકીય માંથી બોલાતા અક્ષરો છે તો એ વ્યંજન આવે આ ત્રણ સિવાય કોઈ પણ હોય બરાબર છે તો અવ્યંજનનો આગલા વ્યંજનના વર્ગનો એનાથી આગળ કોઈ પણ અક્ષર રહ્યું હોય કારણ કે એમાં નક્કી નથી અહીં તો ચોખ્ખી વાત કરી છે એનાથી આગળ કોઈ પણ વ્યંજન આવતો હોય બરાબર છે એના વર્ગનો ચોથો વ્યંજન કહેવાય છે દાખલા તરીકે ક ખ ગ અને ઘ બરાબર છે તો અને પછી આ અનુનાસિક છે આને કહેવાય અનુનાસિક આખા વર્ગના વ્યંજન હવે એમાં તમે અહીં ગણી શકો કે આ પહેલો વ્યંજન આ બીજો આ ત્રીજો અને આ ચોથો તો જો ક માંથી કોઈ પણ હોય તો એનો ચોથો વ્યંજન છે એ મુકાય છે તો શું મુકાય તો કે ઘ દાખલા તરીકે તલવાર ની વાત કરી હોય તલવાર થોર દડો ધજા બરાબર છે અને નગાડો છે એ અનુનાસિક છે તો આ તલવાર ભાઈ છે આપણા ચોથો વ્યંજન મુકાય છે તો ધ આવે અને જયારે આગલું જે પણ વ્યંજન હોય આગલું વ્યંજન તનું કોઈ પણ હોય તો એનો પોતાના વર્ગનો કેટલા મો ત્રીજો વ્યંજન બને છે હવે ઉદાહરણ જોઈશું ને ત્યારે આ વસ્તુનો ખ્યાલ આવશે આ પહેલો અક્ષર આ બીજો ત્રીજો ચોથો આ તો અનુનાસિક છે એટલે આમ ગણી શકાય ને પાંચમો પરંતુ આપણે વાત કરવાની છે અનુનાસિક બાદ કરતા ચોથા સુધી બરાબર છે તો જોવો જે ઉદાહરણો અહીં લખું છું ઉત્વતા હા આવા ઉદાહરણો ખૂબ ઓછા છે અને એની તરફ જો સંધિ જોડવાની હોય તો વાત અલગ છે બાકી જોડવાની તમને કહેવામાં આવે ને તો તું તરત જ ખબર પડી જાય કારણ કે મગજમાં આટલો શબ્દ છે કે ઘૂમતો જ હોય છે ઉત્વતા હા શબ્દ છે તો અહીં જો ખાસ શું આવે કે હ વ્યંજનની પહેલા અનુનાસિક સિવાયનો ગમે તે વ્યંજન આવે તો એની પહેલા અનુનાસિક સિવાયનો આવ્યો કોઈ તો કે હા એ તો આવ્યો તો તો અનુનાસિક છે તો કે ના અનુનાસિક નથી તો એના સિવાયનો કોઈ પણ વ્યંજન આવે તો શું થાય તો કે તો હ વ્યંજનનો આગલા વ્યંજનના વર્ગનો ચોથો વ્યંજન મુકાય છે એટલે અ વર્ગ આ છે અ છે એની આગળનો અક્ષર થયો તો એનો કેટલામો અક્ષર તો કે ચોથો ચોથો એટલે કે ધ છે બરાબર છે તો આપણે મૂકીશું અહીંયા ધ મૂકીશું એક વખત તો પેલા પછી અહીંયા હ હતો એટલે હ તો કયો એટલે આ તો હનો ધ થઈ ગયો ધા રને રમ કી દઈએ આપણે એક મિનિટ હવે શું કીધું છે જ્યારે આગલા વ્યંજન પોતાના વર્ગનો કેટલામો વ્યંજન બને છે તો કે ત્રીજો તો ત વર્ગમાં પાછું જવું પડે એક બે ત્રણ આ દ છે હવે દ છે ને એ આ અડધો હોય ને તો અડધો મૂકવાનો તો અહીંયા આપણે અડધો દ મૂકવો પડશે ઉ નો ઉ
હવે શબ્દ આવી રીતે લખાય નહીં, આ તો અંદરને સમજાવતો એટલે હું નિયમ લખી લીધો હશે સમજવા દઉં છું. તો એને આવી રીતે લખાય, આવી રીતે લખાય એટલે આ કેવી રીતે છે તો કે તમે ધ્વનિ શ્રેણી ની અંદર દ ના આપણે ગુજરાતીમાં ધોરણ 9 અને 10 માં પણ તમે ઘણા બધા એમપી કોલોનમાં એ દ ને ભેગા થતા જે દેવનાગરી રીતે અનુસાર જે વ્યંજનો છે એ જોયા છે. દેવનાગરી રીતે અનુસાર કેમ લખાય છે એ જોયું છે. તો અહીંયા આ દ લખ્યો, આ છે દ, આ છે દ, આ થયો દા, આ ર અને આ ઉ. તો હવે તમને આ વસ્તુ સમજાવી હશે કે આ છે ધ આખો, આ છે એની હારે મિક્સ દ અડધો, બરાબર છે, અને આ છે ઉદ્ધાર શબ્દ. આવી રીતે લખાય છે, આ અમને આ તો તમને સમજો બરાબર છે. બાકી શબ્દ એ સાચો છે. તો ઉદ્વત્તા હાર તો અહીં તમારી સામે ઉદ્વત્તા હાર એટલે કે ઉદ્ધાર. બીજો ઉદાહરણ લઈએ આપણે, શબ્દ છે પદ્ધતિ. તો પદ્ધતિ પ પછી દ પછી ધ પછી તિ એમ તમને સમજે અને વ્યંજન શ્રેણી તમે છોટી પાડો તો તમને તરત ખ્યાલ આવી જાય, બરાબર છે. તો અહીંયા એ સંધિ છૂટી પાડી આવે તો મિત્રો પદ વત્તા હતી એવી એની સંધિ છે છૂટી પડે છે. ઘણી વખત તો આવા શબ્દ માટે સ્થાપન આપે છે, આવું થોડું હોઈ શકે, બરાબર છે. ઓકે ચાલો હવે એના આગળના નિયમો ઉપર જઈએ. આઠમો નિયમ જ્યારે તો કે ધો વ્યંજન પછી જો શરણાયનો સ આવે તો વ્યંજનનો ચ વ્યંજન થાય છે. અને સ્વશરણાયનો જે છે એ સ્વશરણાયના વ્યંજનનો છોછત્રીનો થાય છે. કેવી રીતે ઉદાહરણ ઉપર જઈએ, ડાયરેક્ટલી આપણે ઉદાહરણ ઉપર જઈએ. મિત્રો ઉદાહરણો ઉપર લખું છું, બરાબર, એટલે તમને ખાસ સારી રીતે દેખાય. ઉદ્વત્તા શ્વાસ આગલા વિડિયો લેક્ચર્સમાં મેં તમને આ વાત જણાવેલી છે કે આ છે આ છે સ્વશરણાયનો. એ તો તમને ખ્યાલ જ છે, તમને એમ થાય કે અહીં શરણાયનો સ્વ ની વાત કરી અહીં દેખાતો નથી. તો એ શરણાયનો સ્વ છે તો તમને બધા લેક્ચર તો ખબર જ છે. વાત આપણે કરી રહ્યા છીએ કે જ્યારે ત અથવા ત વર્ણના વ્યંજન એમ પણ કહે, બરાબર છે, કે ત થ દ કે દ વ્યંજન પછી જો શરણાયનો સ્વ આવે તો હવે આપણે જોઈએ કે ભાઈ તલવારનો ત છે એના એમાંથી કોઈ પણ ત ત દ ધ આમાંથી કોઈ એક છે કે હા ધ છે, એના પછી જો સ આવે તો આ જો સ, બરાબર છે, આ સ, તો આ કોઈ પણ વ્યંજન છે, ચારે વ્યંજન છે એનો શું બની જાય છે,
આય તો આમાંથી શું પરિવર્તિત થઈને આવે બને છે તો કે ચકલીનો ચ વ્યંજન થાય છે અને સહાયનો સ છે એ શું બની જશે ખબર છે છત્રીનો છ બોલો થઈ નવાઈ વાત તો અત્યાર સુધી તો ક્યાં ક્યાં એક એક અક્ષર બદલતા અહીં તો બંને અક્ષર છે એ બદલે છે તો ઉદાહરણ જોઈએ ઉદ્વતા સ્વાચ ફૂલો દ કોઈનું શું કીધું તો એનો ચકચકલી નો થઈ જાય છે બરાબર છે તો ચકલી નો ચ આ ર અર્થે ચકલી નો ચ કર્યો છે અડધો અને અને નિયમ જોજો શરણાઈના છ વ્યંજનનો છ છત્રી નો થાય છે અહીં શરણાઈમાં સ છે એનો છત્રી નો સ પૂછવાસ તમારે જોવું હોય જોઈ લેજો બરાબર છે પછી એક ઉદાહરણ બીજું લઈએ અર્ધ વત્તા શેર આપણે કેમ અર્ધો શેર એ જ આ શબ્દ છે અર્ધ શેર બરાબર છે તો અહીંયા આપણે વાત થઈ તો અર્થ અર્ધ વાગે ધ માંથી કોઈ પણ એક એવો તો આ ધ આવ્યો શરણાઈ નો સ્વર એના પછી આવતો હોય બરાબર તો આ નિયમ લાગુ પડે આવ્યું બધું બરાબર છે તો આ ધ નું શું થઈ જશે તો કે એનો થઈ જાય ચકલી નો ચ અસરણાઈ નો સો છે તો કે એનો થઈ જાય છ છત્રી નો બંને જોડાઈ જશે આ એ અહીં માત્ર હતી રનો ર વધી આગળ નિયમોમાં તમને જો આગળ નિયમો આ આવા ઉદાહરણો છે એ આવો તો વિજ્ઞાનમાંથી મળતો લેવા ગણિતમાંથી પણ મળતો એવું કે નથી ગુજરાતી માં જ તમને માત્ર મળે તો ત્યાંથી પણ અને સંસ્કૃતમાંથી મળે સામાજિક વિજ્ઞાનમાંથી મળે તો ક્યાંથી પણ મળે તમે અહીં લખી શકો છો સાતમા નિયમ ઉપર સોરી નવમા નિયમ ઉપર જઈએ તો રુ ઋષિ નો રુ ર કે સ ફાર્યુ બરાબર છે વ્યંજન પછી ન આવે તો ન આવે તો ન વ્યંજન નો જનરલી એમને પણ મળી જાય કે ગમે ત્યાં અને હવે તો તમે આની માટે નિયમ છે કે માત્ર આગત થવાનો હતો નજરે થયો બાકી આ શબ્દો પર તરત જ ખ્યાલ આવે છે કે આ શબ્દો છે એના જે સંધિ જોડતા શું શબ્દ બને બરાબર છે નિર્વર્તા નહીં તો અહીં તમને શું કીધું કે ડ આવતો હોય થોડો એ વ્યંજન પછી ન આવતો હોય ન આવે છે તો નાનો શું થાય કે હણ આવતી જાય તો આપણે જોઈએ આપણે શું વાત હતી કે ન વ્યંજન નો
ઘણો ગાય છે બરાબર છે માત્ર એટલી વાત હતી હવે ન રૂવતા ન આપણે જેના છે હું શબ્દ બની ગયો કઈ નથી પરંતુ નિયમ શું છે રૂ રકે સ રૂ રકે સ બરાબર છે તો એના પછી ન આવતો હોય તો એ ભાષે નો શું થઈ જાય તો કે ઘણો થઈ જાય અને ઉદાહરણ દરેક ને જોયા છે એ સિવાય કોઈ પણ ઉદાહરણ તમને નથી હોય તો તમે ઝડપથી લખો વ્યંજન પછી કોઈ વર્ગીય વ્યંજન આવે તો મ વ્યંજનનો અનુસ્વાર થાય છે દીવા જેવી વાત છે આ નિયમને ભણવાની કોઈ જરૂર નથી એમ તમને ઓલરેડી તમને આવડેલ છે બરાબર છે દાખલા તરીકે સંવર્તા કવિ કિંવર્તા ચિંતિ બરાબર છે તો જો સંવર્તા કલ્પ એટલે કે આ મ છે એને આપણે ધ્યાન લેવાનું છે મ છે કોળો પડતો હોય એટલે અહીં શું મ કોળો હોય તો એને તમે અહીં ભેગું કરવું હોય તો આમ તો નથી લખાતું આમ નથી લખાતું આ તો આપણને ખ્યાલ જ છે બરાબર છે તો એને કેમ લખાય છે સંકલ્પ સંકલ્પ હવે અહીં છે કિંચિત તો કિંચિત અહીં કઈ મળતો ને પૂર્વકની રીતે શબ્દમાં જોડાય જોડાયો તમને કઈ દિવસ જો પડતો નથી તો એનો અનુસ્વાર થઈ જાય છે કિંચિત નિયમને આપણે ફરીથી જોઈએ જો પદને છેડે મ મ વ્યંજન પછી આ વ્યંજન એટલે કે પ્લસ બી મ વ્યંજન પછી કોઈ વર્ગીય વ્યંજન એટલે કે આપણા ક છે ચ છે બરાબર છે તો એ પહેલા અક્ષરો છે એ કોઈ પણ આવતો હોય ક છે ચ છે તવાનો ક છે તો મ વ્યંજનનો અનુસ્વાર બની જતો હોય છે દાખલા તરીકે ટ પણ એમાં જ આગળના વિડીયો લેક્ચરમાં જરૂરથી અભ્યાસ કરીએ છીએ મળીએ આના પછી